હલો બાળકો, વર્ચ્યુઅલ લર્નિંગમાં આપનું સ્વાગત છે. આપણે ધાતુ અધાતુવાળા પાઠની ચર્ચા કરીએ છીએ. 6 લેક્ચરની ચર્ચા કરી છે, આજે 7મા લેક્ચર તરફ આગળ જવું છે. બરાબર, અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કોની કરી તો યાદ કરો બેટા કે સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમનું આપણે બિંદુ નિરૂપણ ભણ્યા હતા, Na2O અને MgOનું નિર્માણ પણ સમજ્યા હતા, એટલે કે સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ, ખનિજ કાચી ધાતુ, ગેંગની ચર્ચા કરી હતી, સક્રિયતાને આધારે ધાતુઓનું આપણે વર્ગીકરણ સમજ્યા અને નીચી સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ આપણે સમજ્યા હતા. આજે આપણે મધ્યમ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણની ચર્ચા કરવાની છે. બરાબર, મધ્યમ સક્રિય ધાતુઓ તરીકે કઈ ધાતુઓ આવે એની પહેલી ચર્ચા કરવાની છે. બરાબર, યાદ રાખો બેટા, તો મધ્યમ સક્રિય ધાતુ તરીકે લોખંડ, ઝીંક, લેડ વગેરે ધાતુઓ આવે. બરાબર, સમજજો બેટા. હું આ ધાતુઓ છે ને એ સામાન્ય રીતે સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળે. પણ એને સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપમાંથી એ ધાતુઓને છૂટી પાડવી મુશ્કેલ છે. એટલે આપણે શું કરવું પડે કે કોઈ ધાતુ છે, દાખલા તરીકે લોખંડ છે, એ લોખંડ સલ્ફાઇડ સ્વરૂપે પણ મળે ને લોખંડ કાર્બોનેટ સ્વરૂપે પણ મળે. તો લોખંડ સલ્ફાઇડ સ્વરૂપમાંથી લોખંડ મેળવવું, લોખંડ કાર્બોનેટમાંથી લોખંડ મેળવવું થોડું કઠિન છે. એટલે આપણે શું કરવું પડે તો આ લોખંડનો સલ્ફાઇડ અથવા તો ઝીંકનો સલ્ફાઇડ, પછી ઝીંકનો સલ્ફાઇડ, સોરી ઝીંકનો કાર્બોનેટ અથવા લોખંડનો કાર્બોનેટ હોય, એનું સૌપ્રથમ ઓક્સાઇડમાં રૂપાંતર કરીને પછી એનું કાર્બન વડે રિડક્શન કરીને ધાતુ મેળવી શકાય છે. બરાબર, તો આ ધાતુને તો લખવાનું, તો આપણે શું કરવું પડે બેટા કે સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપની ધાતુઓ છે ને એ ધાતુઓને સૌ પ્રથમ શામાં રૂપાંતર કરવામાં આવે છે? ઓક્સાઇડમાં રૂપાંતર કરી તેનું કાર્બન વડે રિડક્શન કરવામાં આવે છે અને એ ધાતુ મેળવી શકાય છે. બરાબર, તો સૌથી પહેલા આ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની જે પદ્ધતિ છે ને બેટા, એવી પદ્ધતિને ભુંજન પ્રક્રિયા કહેવામાં આવે. કઈ વાત કહીશું બેટા? તો કરવાનું શું બેટા? તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય હવાની હાજરીમાં ગરમ કરતા તેનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય. તેવી પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા કહેવામાં આવે. તો આપણે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ કોઈ એક લઈએ, દાખલા તરીકે આપણે ઝીંકની એક સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ લઈએ, ઝીંક સલ્ફાઇડ લઈએ. બરાબર, એને હવાની હાજરીમાં ગરમ કરવાનું છે. હવાની હાજરીમાં ગરમ કરીએ એટલે વધતા કરીને O2 લખવાનું. ક્લિયર? ગરમ એટલે આપણે તીરની નિશાની કરવાની. તો મળે શું બેટા? તો આ ZnS-માંથી એનું રૂપાંતરણ ઓક્સાઇડમાં થઈ જાય, એટલે કે ZnO થઈ જાય અને વધતા કરીને SO2 છૂટો પડે.
આ સમીકરણને સંતુલિત કરવું હોય ને બેટા તો 23-22 યાદ રાખવાના. ગુંજન પ્રક્રિયામાં સામાન્ય રીતે 23-22નો ઉપયોગ થાય છે. ચલો તો આપણે શું કર્યું બેટા, તો એક સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડમાં કઈ રીતે રૂપાંતર કરવું, તો ગુંજન પ્રક્રિયાથી રૂપાંતર કરી શકાય. તો આ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ તરીકે ઝીંક ઓક્સાઇડ લીધું, એનું ઝીંક ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું. ચલો બીજી પ્રક્રિયા કઈ છે બેટા, તો પેલી કાર્બોનેટયુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિ છે. એવી પદ્ધતિને આપણે કેલ્સિનેશન પદ્ધતિ કહીશું. કેલ્સિનેશન પદ્ધતિમાં થાય શું બેટા, તો આ કાર્બોનેટયુક્ત કાચી ધાતુ છે ને હવાની ગેરહાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. તેનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય. ક્લિયર? તો આપણે કાર્બોનેટયુક્ત તરીકે આપણે ઝીંક કાર્બોનેટ જ લઈએ, એને હવાની ગેરહાજરીમાં એટલે વધતા કરીને આપણે ઓટુ નહીં લખવાનું, એને ગરમ જ કરવાનું છે. તો બને શું બેટા, ZnCO3 થાય હો બેટા. તો બને ZnO2માં આપણે એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું છે અને વધતા કરીને CO2 છૂટવું પડે. ચાલો તો આપણે શું કર્યું બેટા, કે જે મધ્યમ સક્રિય ધાતુ હતી ને સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે હતી, એટલે એમાંથી મેળવવી મુશ્કેલ છે. એટલે સૌપ્રથમ આપણે એનું રૂપાંતરણ શામાં કર્યું, તો એના ઓક્સાઇડમાં કર્યું. તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટેની પદ્ધતિ એટલે ગુંજન પ્રક્રિયા, અને કાર્બોનેટયુક્ત કાચી ધાતુને ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિ એટલે કેલ્સિનેશન. ચલો તો હવે આપણે શું થયું બેટા, તો ઝીંક ઓક્સાઇડ આપણને મળ્યો. હવે આપણે શું કરવાનું બેટા, તો આ જે ઝીંક ઓક્સાઇડ છે ને એનું કાર્બન વડે રિડક્શન કરવાનું. અહીં આપણે રિડક્શન એવું લખીએ, લખવાનું વચ્ચે શબ્દોમાં હો બેટા, કે આ ઝીંક ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરતાં તે ધાતુ છૂટી પડે છે, એટલે કે આપણને એ ધાતુ છૂટી પડી જાય, એટલે કે ZN વત્તા CO બને. ક્લિયર? આ રીતે આપણને કાર્બન વડે રિડક્શન કરી શકાય. મધ્યમ સક્રિય ધાતુઓ છે ને બેટા એ સલ્ફાઇડ અને ઓક્સાઇડ સ્વરૂપમાં મળે, એટલે એનું રિડક્શન કરવા માટે કરવું શું પડે બેટા, તો એનું સૌપ્રથમ ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે ને પછી એનું કાર્બન વડે રિડક્શન કરવામાં આવે છે. પણ ઘણી વખત રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ નથી થતો, પણ એના કરતાં વધારે સક્રિય ધાતુઓનો ઉપયોગ થાય. બરાબર? સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આવી ધાતુઓ પણ વપરાય બેટા. બરાબર? ઘણી વખત રિડક્શન કરતા તરીકે આમાં જ આપણે લખવાનું છે કે રિડક્શન કરતા તરીકે ઘણી વખત આના કરતાં વધારે સક્રિય ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. રિડક્શન કરતા તરીકે ઘણીવાર કાર્બન સિવાય વધુ સક્રિય ધાતુઓ જેવી કે કઈ બેટા, તો વધારે સક્રિય ધાતુ તરીકે સોડિયમ હોય, કેલ્શિયમ હોય, એલ્યુમિનિયમ હોય નો ઉપયોગ થાય છે. હવે બરાબર યાદ રાખો બેટા, તમને ખબર છે કે વધારે સક્રિય ધાતુઓ હંમેશા તેના કરતાં ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે, એ સિદ્ધાંતનો અહીં ઉપયોગ થાય. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે હું મેંગેનીઝ ડાયોક્સાઇડ લઉં, એનું એલ્યુમિનિયમના પાવડર સાથે ગરમ કરશો ને તો શું થશે બેટા, તો આ MnO2 છે એમાંથી Mn ધાતુ છૂટી પડી જાય અને અહીં શું મળે, તો Al2O3 મળે. એટલે કે આ મેંગેનીઝ ડાયોક્સાઇડ છે ને એનું પીગરેલી સ્વરૂપ લેવાનું,
એને એલ્યુમિનિયમના પાવડર સાથે પ્રક્રિયા કરવાની તો મેંગેનીઝ ધાતુ આપણને છૂટી પડી જાય. બરાબર, આ ધાતુને છૂટી પાડવા માટે અહીં એલ બે છે તો અહીં આપણે બે કરો, અહીં ઓક્સિજન ત્રણ છે અહીં બે છે, તો આવા સંજોગોમાં અહીં ત્રણ લખીને અહીં બે લખવા પડશે તો પાછો એલ્યુમિનિયમ બદલાઈ જાય, એલ્યુમિનિયમ ચાર લખવા પડશે અને મેંગેનીઝ ત્રણ લખવા પડે. આ રીતે પણ બેટા તમે મધ્યમ સક્રિય ધાતુના ઓક્સાઇડમાંથી એ ધાતુને છૂટી પાડી શકો. બરાબર, પણ આ કાર્બન વધે રિડક્શન થઈ શકતું હોય ને તો આ ધાતુ વડે, સોરી આ છે ને બેટા એ મધ્યમ સક્રિય ધાતુ, મેંગેનીઝ પણ પોતે મધ્યમ સક્રિય ધાતુ છે એટલે એનું રૂપાંતરણ ઓક્સાઇડમાં તો કરવું જ પડશે, પણ ઓક્સાઇડમાંથી મેંગેનીઝ ધાતુ છૂટી પાડવી હોય ને તો એના કરતાં વધારે સક્રિય ધાતુ સાથે જો તમે પ્રક્રિયા કરશો ને તો બહુ સરળતાથી છૂટી પડી જશે. કાર્બન વળી રિડક્શન કરશો તો પણ એ ધાતુ છૂટી તો પડે છે, પણ આ દરમિયાન ખૂબ ઊંચા તાપમાનની જરૂર પડે છે. બરાબર, આમાં ખૂબ ઊંચા તાપમાનની જરૂર પડશે નહીં. આ રીતે મધ્યમ સક્રિય ધાતુનું તમે રિડક્શન કરી શકો. ક્લિયર બેટા? હવે આપણે બેટા આના પરથી એક બીજી પ્રક્રિયાની ચર્ચા કરવી છે, થર્મિટ પ્રક્રિયા. આ ખૂબ અગત્યની પ્રક્રિયા. ચલો બેટા, વિસ્થાપન પ્રક્રિયા વિશે તમે જાણો છો કે ઓછી વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે. વિસ્થાપન પ્રક્રિયાઓ છે ને બેટા એ હંમેશા ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય. દાખલા તરીકે આ પ્રક્રિયા પણ એક વિસ્થાપન પ્રક્રિયા ગણી શકો. એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી અહીં મળતી ધાતુ છે ને બેટા એ પીગરેલી પ્રવાહી અવસ્થામાં જ મળે. ક્લિયર? આવી આખી જે પ્રક્રિયા છે ને બેટા એને થર્મિટ પ્રક્રિયા કહેવાય. થર્મિટ એટલે કે જેમાં ઉષ્મા વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતું હોય. બરાબર, થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય? તો લખવાનું કે વધુ સક્રિય ધાતુઓ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરી કરે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ વધુ ઉષ્માક્ષેપક હોવાથી ધાતુઓ પીગરેલી અવસ્થામાં મળે છે. આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે. આ થર્મિટ પ્રક્રિયા છે ને બેટા એને સામાન્ય રીતે રેલવેના પાટાને સાંધવા માટે વપરાય. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. અહીં શબ્દોમાં તમારે શું લખવાનું છે હું તમને સમજાવી દઉં કે આયર્ન ઓક્સાઇડ તમે લઈ લો, દાખલા તરીકે Fe2O3 લઈ લો, એની તમે એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો અહીં તમારે જોવાનું બેટા કે એલ્યુમિનિયમ છે ને લોખંડ કરતાં વધારે સક્રિય ધાતુઓ છે. એટલે Fe2O3 છે બેટા એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરશો ને, બરાબર, તો અહીં શું મળશે બેટા? તો લોખંડ છૂટવું પડે. આ લોખંડ હંમેશા લિક્વિડ સ્વરૂપમાં છૂટવું પડે અને એલ્યુમિનિયમ છે ને Al2O3 સ્વરૂપે છૂટવું પડે. બરાબર, આ સમીકરણને સંતુલિત કરવા માટે અહીં જોવાનું કે Al અહીં બે છે ને અહીં એક છે તો અહીં બે લખવાનું, અહીં Fe બે છે તો અહીં આપણે બે લખવાના, O ઓક્સિજન ત્રણ છે તો પેલી બાજુ પણ ત્રણ જ છે. એટલે અહીં આપણે લખવાનું જેમ કે આયર્ન ઓક્સાઇડનું એલ્યુમિનિયમ સાથે ગરમ કરતાં લોખંડ છૂટું પડે, આ લોખંડ છે પીગરેલી અવસ્થામાં જોવા મળે છે, આવું લોખંડ છે ને બેટા એ રેલવેના પાટાના સંધાન માટે વપરાય, રેલવેના પાટાને સાંધા માટે વપરાય. થર્મિટ પ્રક્રિયા યોગ્ય ઉદાહરણથી સમજાવો તો આ ઉદાહરણથી તમે સમજાવી શકો. ઓકે બેટા, તો મધ્યમ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે કરીશું, ત્યાર પછી આપણે થર્મિટ પ્રક્રિયાની ચર્ચા કરી, હવે આપણે ઊંચી સક્રિય ધાતુઓનું, ટોચ પર રહેલી ધાતુઓનું, બરાબર, એટલે કે ઊંચી સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ આપણે સમજવું છે.
जो बेटा सौथी नीची सक्रिय धातुओ छे ने एने तमे गरम करीने मेरवता था डायरेक्ट। पछी मध्यम सक्रिय धातुओ सल्फाइड अने कार्बोनेट स्वरूप में मरती थी एटले ए धातुनु ऑक्साइड में रूपांतर करीने कार्बन वाली रिडक्शन करता था, अथवा तो एवं न करवू होय तो एना करता वधारे सक्रिय धातुनो पण तमे उपयोग करी शको। हवे नीची सक्रिय धातुओ छे ने बेटा ए सामान्य रीते सॉरी वधु सक्रियता श्रेणी में टोच पर रहेली धातुओं निष्कर्षण आपणे समझवुं छे। जो बेटा टोच पर रहेली जी धातुओ छे ने एनुं कार्बन वरी रिडक्शन करी शकातुं नथी, पहेली तो वात एवुं एटला माटे के आ धातुओ छे ने बेटा एक कार्बन करता ऑक्सिजन प्रत्ये वधु आकर्षण धरावे छे। એટલે કરવું શું પડે બેટા? તો આ ધાતુઓ માટે વિદ્યુત વિભાજનીય પદ્ધતિનો ઉપયોગ થાય, વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે। એટલે અહીં તમારે ખાસ વધુ ખાસ લખવાનું છે કે વધુ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ કાર્બનના રિડક્શનથી થઈ શકતું નથી, કારણ કે તેઓ કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે, તેથી તેના માટે કઈ પદ્ધતિ વપરાય છે બેટા? તો યાદ રાખવાનું, તેથી વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વપરાય છે। બરોબર, આ પદ્ધતિ ખાસ યાદ રાખવાની બેટા। કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિનો ઉપયોગ થાય। તો આ પદ્ધતિમાં શું કરવામાં આવે બેટા? દાખલા તરીકે તમે સોડિયમ લો, એ વધુ સક્રિય ધાતુ છે, ક્લિયર? પછી મેગ્નેશિયમ લો, કેલ્શિયમ લો, આનું કઈ રીતે કરવામાં આવે પદ્ધતિ સમજાવું છું। તમારે સોડિયમ ધાતુને છૂટું પાડવું હોય ને બેટા, તો સોડિયમનું સંયોજન સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ધાતુ છૂટી પાડવી હોય તો મેગ્નેશિયમ ક્લોરાઇડ લેવાનું, કેલ્શિયમ ધાતુ છૂટી પાડવી હોય તો કેલ્શિયમ ક્લોરાઇડ લેવાનું, પણ આને પીગરેલા સ્વરૂપમાં લેવાનું। ક્યાં લેવાનું? તો વિદ્યુત વિભાજન કોષમાં લેવાનું। તમે વિદ્યુત વિભાજન કોષમાં આ ધાતુના ક્લોરાઇડ સંયોજનો છે એને પીગરેલા સ્વરૂપમાં લઈને પછી એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ને તો એ ધાતુ છૂટી પડી જાય, બરાબર? પણ હંમેશા યાદ રાખવાનું, દાખલા તરીકે તમે સોડિયમ ક્લોરાઇડની વાત કરો છો, ક્લિયર? તો અહીં તમારે જોવાનું કે એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ને એટલે ખરેખર થાય શું બેટા? તો એને પ્લસ અને સીએલ ધાતુ છૂટી પડે, સીએલ માઇનસ છૂટા પડે। હવે તમારે જોવાનું કે આ એને છે ને પ્લસ છે, પ્લસ એટલે કે ધન આયન છે, આ ધન આયન હંમેશા ઋણધ્રુવ તરફ જાય, ઋણધ્રુવ તરફ એટલે કે કેથોડ પર જશે, એટલે કેથોડ પર જઈને શું કરે બેટા? તો એને પ્લસ છે પોતે એક ઇલેક્ટ્રોન મેળવે અને સોડિયમ ધાતુ તરીકે છૂટી પડે, ક્લિયર? જ્યારે આ જે ક્લોરિન છે એ એનોડ પર જાય, કેથોડ એટલે ઋણધ્રુવ, એનોડ એટલે દળધ્રુવ, પણ ક્લોરિન છે ને બેટા એ હંમેશા સીએલ ટુ સ્વરૂપે છૂટો પડશે, એટલે થશે શું બેટા? તો આ જે વાયુ છે ને એ પોતે સીએલ ટુમાં રૂપાંતર પામે, બે ઇલેક્ટ્રોન એનોડને આપી દે। એટલે તમારે અહીં જે લખવાનું છે ને બેટા એ બરાબર યાદ રાખજો કે વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ છે, એના પીગરેલા ક્લોરાઇડ સંયોજનોનું વિદ્યુત વિભાજન કરવાથી કેથોડ પર તે ધાતુ છૂટી પડે છે। કઈ ધાતુ પર? કેથોડ પર તે ધાતુ છૂટું પડે છે સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજનીય રિડક્શનથી, સોડિયમ ધાતુ નીચે મુજબ આપણને કેથોડ પર પ્રાપ્ત થાય છે, એવું લખી અને પછી તમારે આ સમીકરણ લખી દેવાનું।
ओके बेटा, तमे दाखला तरीके एल्युमिनियम ऑक्साइड छे ने बराबर, तमे जेम सोडियम मैग्नेशियम कैल्शियम उपरांत एल्युमिनियम एल्युमिनियम ऑक्साइड छे बेटा, एनु पण तमे रिडक्शन करी शको। एल्युमिनियम ऑक्साइड ने तमारे पिघरेला स्वरूपमां लेवानुं, एमांथी विद्युत प्रवाह पसार करवानो, एटले एल्युमिनियम धातु छे ने ए पण तमने मळशे तो कैथोड पर ज मळे। ओके बेटा, तो आ पद्धति छे ने बेटा, ए वधु सक्रिय धातुओनुं निष्कर्षण करवा माटेनी पद्धति छे। हवे आपणे शुं करवुं जोईए बेटा, के धातुओना शुद्धिकरण करवा माटेनी विद्युत विभाजनीय पद्धतिनो उपयोग करवो छे। विद्युत विभाजनीय शुद्धिकरण पद्धतिनो उपयोग समझवी छे, बरोबर ध्यान नाखजो बेटा। हो धातुओ छे ने जो बेटा, सौथी पहला तो नीची सक्रिय धातुओ हती, मध्यम सक्रिय धातुओ अने सौथी ऊंची सक्रिय धातुओ, ए बधी धातुओ आपणे आ जुदी जुदी पद्धतिओथी मेळवी। हवे आपणे शुं करवुं जो बेटा, तो धातुओना शुद्धिकरण माटेनी विद्युत विभाजन पद्धतिनो उपयोग करवो छे। विद्युत विभाजनीय पद्धतिनो आपणे समझवी छे। तो सौथी पहला तो बेटा, अहीं आपणने जे धातुओ मळे छे ने, आ बधी धातुओ सोडियम मेळवी बराबर, पछी आगर आपणे पेलो जिंक धातु मेळवी, पेलामां आपणे एचजी धातु नीची सक्रिय धातु तरीके आपणे मर्क्यूरिक सल्फाइड सिन्ना बार लीधी हती बराबर, एमां मर्क्यूरी मेळव्यो तो कॉपर मेळव्यो तो, आ बधी धातુઓ છે ને બેટા એ શુદ્ધ તો મળે છે પણ અતિશુદ્ધ નથી મળતી, એમાં અલ્પ પ્રમાણમાં થોડી કેટલીક અશુદ્ધિઓ હોય છે। તો આ અશુદ્ધિઓને દૂર કરી અને લગભગ 100% શુદ્ધ ધાતુ મેળવવા માટેની જે પદ્ધતિ છે ને બેટા, એને વિદ્યુત વિભાજનીય પદ્ધતિ કહેવામાં આવે। ફરી વાર, ધાતુ સંયોજનોમાંથી નિષ્કર્ષણ કરીને મેળવેલી ધાતુઓ છે ને, એમાં હજુ પણ અલ્પ પ્રમાણમાં અશુદ્ધિઓ રહેલી છે। એ અશુદ્ધિઓને દૂર કરી, થોડી ઘણી અશુદ્ધિઓ, એ બેટા 99% શુદ્ધ મળે પણ 99.99% શુદ્ધ નથી મળતી, એટલે એ અશુદ્ધિઓને દૂર કરી અને લગભગ 100% શુદ્ધ ધાતુઓ મેળવવાની જે પદ્ધતિ છે ને, એ પદ્ધતિ વિદ્યુત વિભાજનીય પદ્ધતિ તરીકે ઓળખાય। તો કઈ ધાતુઓના શુદ્ધિકરણ કરવા માટે સામાન્ય રીતે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ થાય? તો યાદ રાખો બેટા, ઝીંક છે, લેડ છે, પછી કોપર છે, ટીન છે, પછી સિલ્વર છે, સિલ્વર એટલે ચાંદી, સોનું છે, વગેરે ધાતુઓનું શુદ્ધિકરણ કરવા માટે સામાન્ય રીતે વિદ્યુત વિભાજનીય પદ્ધતિનો ઉપયોગ થાય। આમાં હું તમને આ પદ્ધતિ સમજાવું બરાબર। આપણે દાખલા તરીકે કોપરનું વિશુદ્ધિકરણ કરવું છે, તો કરવું શું પડે બેટા, કે કોપરના ક્ષારના દ્રાવણને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે તમારે ક્યાં લેવાનું બેટા? તો આ વિદ્યુત કોષમાં લેવાનું। દાખલા તરીકે તમારે કોઈ પણનું બેટા, કોઈપણનું તમારે વિદ્યુત કોઈપણ ધાતુ તમારે અતિશુદ્ધ સ્વરૂપમાં મેળવવી હોય ને, તો સૌથી પહેલાં શું કરીશું બેટા, તો એ ધાતુઓને પીગરેલા સ્વરૂપમાં વિદ્યુત કોષમાં લેવાની। એટલે આજે છે ને બેટા, એ દ્રાવણ છે ને, એ ધાતુ ક્ષારનું દ્રાવણ છે। દાખલા તરીકે તમારે કોપર મેળવવું હોય તો અહીં કોપરના ક્ષારનું દ્રાવણ એટલે કે સામાન્ય રીતે મોરથૂથું કોપર સલ્ફેટ લેવામાં આવે। પછી જે ધાતુને શુદ્ધ કરવી છે ને, એનો અશુદ્ધ ધાતુનો સળિયો છે ને, એ એનોડ તરીકે લેવાનો। અશુદ્ધ ધાતુ અને શુદ્ધ ધાતુના સળિયા તરીકે કેથોડ લેવાનો, આ શુદ્ધ ધાતુનો સળિયો છે। સાના સાના તરીકે લેવાનો બેટા, તો આને આપણે એનોડ તરીકે લેવાનો, એનોડ એટલે કે દંડ્રુ તરીકે લેવાનો,
અને આને આપણે ઋણધ્રુવ તરીકે લેવાનું. જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ને બેટા, અશુદ્ધ ધાતુનો સળિયો હંમેશા એનોડ તરીકે હોય. તમારે યાદ રાખવાનું બેટા કે અ એટલે અશુદ્ધ, અશુદ્ધ એટલે અણ, અ એટલે એનોડ. શુદ્ધ ધાતુના સળિયાને કેથોડ તરીકે લેવામાં આવે છે. હવે શું કરવામાં આવે બેટા કે જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ને, એટલે આ અશુદ્ધ ધાતુનો સળિયો ઓગળે અને એ કોષમાં આવે, વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં આવે. એના સમાન પ્રમાણમાં જેટલો આવે એના સમાન પ્રમાણમાં એ ધાતુ છે ને બેટા એ કેથોડ પર જમા થાય, બરાબર. અને કેથોડ પર મળતી ધાતુ છે ને બેટા એ અતિ શુદ્ધ સ્વરૂપમાં મળતી ધાતુ હોય. દાખલા તરીકે અહીં થશે શું બેટા, તો આ અશુદ્ધ ધાતુનો સળિયો પીગરે ને, એટલે એ કોપર આયન સ્વરૂપે દ્રાવણમાં જાય. ક્લિયર? તો એનોડ પર કઈ પ્રક્રિયા થાય? તો બેટા એનોડમાંથી, સોરી, આ એનોડ છે એ કોપરનો સળિયો હતો, એમાંથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો ને એટલે આમાંથી સીયુ ટુ પ્લસના આયનો અહીં આવે. એટલે સીયુ ટુ પ્લસના આયનો ક્યાં જશે? તો દ્રાવણમાં જશે. ટૂંકમાં ધાતુ ઓગળીને આયન સ્વરૂપે દ્રાવણમાં જાય. જેટલા પ્રમાણમાં ધાતુ ઓગળીને આયનમાં જાય, સોરી, ધાતુ ક્ષારના દ્રાવણમાં જાય, એટલા જ પ્રમાણમાં, એના સમાન પ્રમાણમાં ધાતુ છે એ શુદ્ધ કેથોડ પર જમા થાય. એટલે આ છૂટું પડેલું જે કોપર આયન હતો એ ક્યાં જશે બેટા? તો કેથોડ પર જશે. કેથોડ પરથી બે ઇલેક્ટ્રોન મેળવશે, એટલે અહીં જે પ્રક્રિયા થાય ને બેટા એ સીયુ મળી જાય આપણને. આની તમારે કુલ પ્રક્રિયા લખવી હોય ને, કુલ પ્રક્રિયા, તો થશે શું? જો બેટા, બંને બાજુએ સીયુ ટુ પ્લસ અને ટુ ઇલેક્ટ્રોન તો ઉડી જાય, એટલે અહીં આપણને સીયુ મળે અને પેલી બાજુ પણ સીયુ જ મળે. પણ આ સીયુ હતો ને બેટા, યાદ રાખો બેટા, એ એનોડનો સીયુ હતો, એટલે એ અશુદ્ધ હતો. અને આ કોપર છે ને બેટા, એ શુદ્ધ કોપર મળે. કેમ? કારણ કે આ કોપર આપણને કેથોડ પર અહીં જમા થતું મળે, જોવા મળે. ક્લિયર? તો આ રીતે આ ધાતુ છૂટી પડે. હવે શું થાય છે બેટા કે આ દરમિયાન આપણે કોપરનું શુદ્ધિકરણ કરવું હતું, એટલે કોપરના ક્ષારનું દ્રાવણ લીધું, અહીંયા અશુદ્ધ કોપરનો સળિયો લીધો, અહીં શુદ્ધ કોપરનો સળિયો લીધો, એટલે આપણને શુદ્ધ કોપર કેથોડ પર જમા થતું જોવા મળે. અહીં મળતું જે કોપર ધાતુ છે ને બેટા, એ લગભગ 99.99% શુદ્ધ હોય. આ રીતે તમે એ ધાતુનું નિષ્કર્ષણ કરી શકો. પણ આ દરમિયાન સોનું ચાંદી જેવી જે અશુદ્ધિઓ છે ને બેટા, એ પાત્રના તળિયે એનોડના નીચેના ભાગમાં એકઠી થાય છે, બરાબર. આપણે મળે છે શું છે બેટા? શુદ્ધ કોને કરવું છે? તો કોપરને. આ દરમિયાન સોનું અને ચાંદી એ શું મળશે બેટા? તો અશુદ્ધિ સ્વરૂપે આપણને મળે. તો આવી જે અશુદ્ધિઓ છે ને બેટા, એને એનોડિક પંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને એનોડિક પંક કહેવામાં આવે. ક્લિયર? તો ધાતુના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ આપણે સમજાવવાની ફરી એકવાર. ધાતુના શુદ્ધિકરણ કરવા માટે સામાન્ય રીતે વિદ્યુત વિભાજનીય પદ્ધતિનો ઉપયોગ થાય. ઝીંક, લેડ, કોપર, ટીન, સિલ્વર, સોનું વગેરે જેવી ધાતુઓને અતિશુદ્ધ સ્વરૂપમાં વિદ્યુત વિભાજનીય પદ્ધતિથી મેળવાય. આ પદ્ધતિમાં શું કરવાનું? તો જે ધાતુને શુદ્ધ કરવી હોય એ ધાતુ ક્ષારના દ્રાવણને વિદ્યુત દ્રાવણ તરીકે વિદ્યુત કોષમાં લેવાનું, એનો અશુદ્ધ કોપરનો સળિયો, સોરી, અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ તરીકે, શુદ્ધ ધાતુનો સળિયો કેથોડ તરીકે લેવાનો. એમાંથી વીજ પ્રવાહ પસાર કરતાં અશુદ્ધ ધાતુમાંથી ધાતુ પીગળી અને વિદ્યુત વિભાજ્યમાં જાય, તેના સમાન પ્રમાણમાં એ ધાતુ કેથોડ પર જમા થાય છે, બરાબર. કોપરના વિદ્યુત વિભાજનીય પદ્ધતિમાં કોપર ધાતુ નીચે મુજબ આપણને કેથોડ પર શુદ્ધ સ્વરૂપમાં મળે. અને પછી તમારે આ સમીકરણ લખવાનું, પછી લખવાનું કે આ દરમિયાન સોનું ચાંદી જેવી અશુદ્ધિઓ છે એ પણ આપણને પાત્રના તળિયે એકત્રિત થયેલી જોવા મળે છે. આવી અશુદ્ધિઓને એનોડિક પંક કહેવામાં આવે. ઓકે બેટા? તો આ બધી ધાતુઓ છે ને, સોરી, આ બધી વસ્તુઓ હતી ને બેટા, એ કોની વાત છે? તો ધાતુઓના શુદ્ધિકરણ કરવા માટેની વિદ્યુત વિભાજનીય પદ્ધતિની ચર્ચા કરી.
હવે આપણે શું કરવું જોઈએ બેટા? તો ક્ષારણના ઉદાહરણો જોવા છે. તમને બધી જ ખબર છે બેટા, ચાંદી હોય ને એને તમે હવામાં ખુલ્લી રાખો ને તો એ ઝાંખી પડે, બરોબર? તો આ ક્ષારણનું પ્રથમ ઉદાહરણ છે. કોપરને જો તમે હવામાં ખુલ્લી રાખો ને બેટા, તો એના પર લીલા રંગનું કોપર કાર્બોનેટનું સ્પટ પડ જામે. બરોબર, જેના કારણે કોપર છે ને બેટા એ તમને ઝાંખું જોવા મળે. પછી લોખંડ છે ને બેટા, એ લોખંડ છે ને એને પણ જો ભેજયુક્ત વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે ને તો એની પર કાટ લાગે છે. આ બધા કોના ઉદાહરણો છે બેટા? તો ક્ષારણના ઉદાહરણો છે. તો ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો શું? જો બેટા, ધાતુ ક્ષારણ અટકાવવું હોય ને તો આટલા ઉપાયો. એના પર રંગ કરી દેવો, રંગ કરવો, તેલ લગાવવું, એની પર ગ્રીસ લગાડવું, એનું ક્રોમ પ્લેટિંગ કરવું, એના પર કોઈ અન્ય ધાતુનો ઢોળ ચડાવી દેવો, પછી એનું એનોડીકરણ કરી શકાય, બરોબર? એ બધી ચર્ચાઓ બેટા તમે આગળના ધોરણમાં ભણશો. એનોડીકરણ કોને કહેવાય હું તમને સમજાવું બેટા. સામાન્ય ભાષામાં સ્ટીમર હોય ને એમાં નીચેનું સૌથી પડ હોય ને એ લોખંડનું હોય. હવે એ લોખંડ કટાઈ જાય એટલે એની પર ઝીંકનું અથવા મેગ્નેશિયમનું ચોસલું ચડાવી દેવામાં આવે, એટલે ઝીંક અને મેગ્નેશિયમ છે ને એનોડ તરીકે વર્તે અને લોખંડ છે ને કેથોડ તરીકે વર્તે, એટલે એનું ક્ષારણ અટકાવી શકાય. આવી પ્રક્રિયાને એનોડીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. એટલે એનોડીકરણ કરી શકાય, ક્રોમ પ્લેટિંગ કરી શકાય, ગ્રીસ લગાવી શકાય, તેલ લગાવી શકાય, રંગ લગાવી શકાય, આવી પદ્ધતિઓ છે ને બેટા એ અટકાવી શકાય, બરોબર? બીજું એનું ગેલ્વેનાઇઝિંગ કરી શકાય. ગેલ્વેનાઇઝિંગ તમને સમજાવું. આ બેટા લોખંડ હોય ને તેની પર વધુ સક્રિય ઝીંકનું પડ ચડાવવામાં આવે. આવું જે લોખંડ છે ને બેટા એને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહેવામાં આવે. આયર્ન કહેવાય. અને આવી આખી જે પદ્ધતિ છે ને બેટા એને ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ કહેવામાં આવે. લોખંડ પર એના કરતાં વધારે સક્રિય ઝીંકનું પડ ચડાવી દો ને એટલે લોખંડ બેટા લાંબો સમય સુધી કટાય નહીં, બરોબર? આવી જે પદ્ધતિ છે ને બેટા એને ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ કહેવામાં આવે, બરોબર? એટલે આજે છે ને બેટા એ ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયોની વાત હતી. હવે બેટા જે મારા તમને સમજાવવું છે ને આ પાઠનો છેલ્લો ટોપિક, ખૂબ અગત્યનો ટોપિક, બરોબર, એ મિશ્ર ધાતુ વિશે સમજાવવું છે. કોના વિશે બેટા? મિશ્ર ધાતુ વિશે ટૂંકનો જ લખો. અહીં બરોબર યાદ રાખો બેટા, સૌથી પહેલાં તો કોઈ પણ કોના વિશે ચર્ચા કરવી છે તો મિશ્ર ધાતુ વિશે. એ આ પાઠનો છેલ્લો ટોપિક છે. મિશ્ર ધાતુ વિશે ટૂંકનો જ લખો, અગત્યનો ટોપિક બેટા. કોઈ પણ ધાતુ હોય ને એમાંથી મિશ્ર ધાતુ બનાવી શકાય. મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના મૂળભૂત ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર કરી અને એમાં ઈચ્છિત સુધારા કરી શકાય, બરોબર? અહીં બરોબર યાદ રાખો બેટા કે મિશ્ર ધાતુ બનાવવાથી
ધાતુના જે મૂળભૂત ગુણધર્મો છે ને ઈચ્છિત સુધારા કરી શકાય. દાખલા તરીકે બેટા હું તમને એક ઉદાહરણ આપું. આ લોખંડ છે ને એ ધાતુ છે ને એ સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, સૌથી વધુ ઉપયોગમાં લેવાય. ઉપયોગી ધાતુ. પણ લોખંડ છે ને બેટા એ શુદ્ધ સ્વરૂપમાં ન મળે. બીજી વાત, એના આટલા ગુણધર્મો છે, એના મૂળભૂત ગુણધર્મો આ છે, એ શુદ્ધ સ્વરૂપે મળતું નથી. પહેલી તો વાત. નંબર બે, આ લોખંડ છે ને બેટા એ નરમ છે. ક્લિયર? બીજી વાત, એને ગરમ કરવામાં આવે ને તો એ પીગળે પણ છે. એટલે કરવું શું પડે બેટા? તો આ લોખંડ છે ને એમાં જો તમે અલ્પ પ્રમાણમાં કાર્બન ઉમેરી દો તો તમને સ્ટીલ મળે. આ સ્ટીલ છે ને બેટા એમાં બધા ગુણધર્મો બરાબર. સામાન્ય રીતે સ્ટીલ છે લોખંડ કરતાં શુદ્ધ હોય, એ સખત હોય, બરાબર. એટલે કે ટૂંકમાં સખત હોય ને વળી પાછું એને કાઠ પણ ના લાગે. બીજી વાત, તમે આ લોખંડ છે ને બેટા એમાં તમે ક્રોમિયમ અને નિકલ ઉમેરી દો ને તો સ્ટેનલેસ સ્ટીલ બને. બરાબર, ટૂંકમાં ધાતુ છે ને બેટા એમાં બીજા પદાર્થો ઉમેરવાથી કોઈક નવા ગુણધર્મવાળી જે ધાતુ મળે છે ને એવી ધાતુને મિશ્ર ધાતુ કહેવાય. ક્લિયર? આ કાર્બન છે ને બેટા કાર્બન હોય, બરાબર. તો આ કાર્બન ધાતુ પોતે અધાતુ છે. એટલે કે ધાતુ અને અધાતુનું જે સમાંગ મિશ્રણ છે ને બેટા એને શું કહેવામાં આવે? મિશ્ર ધાતુ કહેવામાં આવે. ફરીવાર, આમ ધાતુમાં અન્ય ધાતુ ઉમેરવાથી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી મળતી ધાતુને મિશ્ર ધાતુ કહેવામાં આવે. આમ મિશ્ર ધાતુ છે ને બેટા એ સામાન્ય રીતે ધાતુ અને અધાતુઓનું સમાંગ મિશ્રણ છે. મિશ્ર ધાતુ વિશે શરૂઆત આમ કરવાની છે. ફરી એકવાર, મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના મૂળભૂત ભૌતિક ગુણધર્મોમાં ઈચ્છિત સુધારા કરી શકાય. જેમ કે લોખંડ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ધાતુ પણ એ શુદ્ધ સ્વરૂપમાં મળતી નથી, વળી પાછી નરમ છે, એને ગરમ કરતાં પીગળી પણ જાય છે. પણ લોખંડમાં જો અલ્પ પ્રમાણમાં કાર્બન ઉમેરવામાં આવે તો સ્ટીલ બને, એમાં ક્રોમિયમ અને નિકલ ઉમેરવામાં આવે તો સ્ટેનલેસ સ્ટીલ બને. અહીં મળતી સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ વધુ સખત અને વધુ મજબૂત છે. આમ ધાતુમાં અન્ય ધાતુ ઉમેરવાથી તેના ગુણધર્મોમાં ફેરફાર કરવી, બરાબર, અને પછી જે ધાતુ મળે છે એ ધાતુને આપણે મિશ્ર ધાતુ કહેવાય. આમ ધાતુ મિશ્ર ધાતુ છે એ ધાતુ અને અધાતુઓનું સમાંગ મિશ્રણ છે. બરાબર, હવે બીજી વાત, મિશ્ર ધાતુ છે ને એને જો તમારે ખરેખર બનાવવું હોય ને તો કરવું શું પડે? કે એ જે ધાતુ છે ને બેટા, દાખલા તરીકે તમારે સ્ટીલ બનાવવું છે તો સ્ટીલ છે ને બેટા એને ગરમ કરવાનું, એને પીગારી નાખવાનું. એટલે કે ધાતુ છે એમાં તમારે આ અધાતુ ઉમેરવાનું, કાર્બન ઉમેરી દેવાનું. એક રસ થઈ જાય ને એવું મિશ્રણ, એને સમાંગ મિશ્રણ તમે ગઈ સાલ કહેતા. પછી શું કરવાનું બેટા? કે એ સમગ્ર સમાંગ મિશ્રણ છે ને એને ઓરડાના તાપમાને ઠંડુ કરી દેવાનું, અને પછી જે આ ઘન સ્વરૂપ મળે ને બેટા એ મિશ્ર ધાતુ છે. ક્લિયર? તો મિશ્ર ધાતુ બનાવવાથી થાય શું બેટા? તો સામાન્ય રીતે ધાતુના મૂળભૂત ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર કરી શકાય. આપણી ચોપડીમાં એક મિશ્ર ધાતુનું ઉદાહરણ આપ્યું છે કે મિશ્ર ધાતુ તરીકે
मिश्र धातु तरीके जो मर्क्यूरी होय, एक मिश्र धातु तरीके शू होय बेटा, तो मर्क्यूरी होय। तो तेने एमालगम कहेवामां आवे छे, एने एमालगम कहेवामां आवे। दाखला तरीके जिंक एमालगम, जिंक अने एचजी एना उदाहरण छे बेटा, एने आ रीते दर्शावाय। आने शुं कहेवाय बेटा? जिंक एमालगम। आ जिंक एमालगम छे ने बेटा, ए मिश्र धातु छे, जिंक अने मर्क्यूरी ने मिश्र धातु छे। बीजी वात, मिश्र धातु छे ने बेटा, एना गलन बिंदु अने वाहकता धातु करता ओछी होय। दाखला तरीके तमने उदाहरण आपो, આ કોપર છે ને એ વધુ વાહક છે, એનો ઉપયોગ વિદ્યુત તાર બનાવવા માટે થાય, પણ જો આ કોપરમાં તમે ઝીંક ઉમેરો તો કોપરમાં ઝીંક ઉમેરવાથી તમને પિત્તર મળે, પિત્તર એટલે કે બ્રાસ મળે, બરાબર? કોપરમાં જો તમે ટીન ઉમેરો, આ એસએન એટલે ટીન, બરાબર, તો બ્રોન્ઝ મળે, બ્રોન્ઝ એટલે કાંસુ બેટા। આ બંનેની વિદ્યુત વાહકતા ઓછી છે, ક્લિયર બેટા? તો આ મેં તમને શું કહ્યું બેટા, કે મિશ્ર ધાતુના ગલન બિંદુની વાહકતા બંને ઓછા હોય, તો આપણે પહેલાં વાહકતાનું ઉદાહરણ આપ્યું, જેમ કે કોપર છે ને બેટા, એ કોપરની મિશ્ર ધાતુ ઝીંક અને બ્રોન્ઝ કરતાં વધારે સક્રિય ધાતુ છે, પિત્તર અને બ્રોન્ઝ છે બેટા એ કોપર જેટલી વધારે વિદ્યુત વાહક નથી, એટલે પિત્તર અને બ્રોન્ઝ એટલે કે કાંસામાંથી કદી વિદ્યુત વાહક તાર નથી બનાવવામાં આવતા, પણ કોપરમાંથી બનાવવામાં આવે। આ બેટા કોનું ઉદાહરણ આપ્યું? તો મિશ્ર ધાતુનું વાહકતાનું ઉદાહરણ। બીજું ઉદાહરણ આપું, સોલ્ડર છે ને, સોલ્ડર એ ટીન અને લેડની મિશ્ર ધાતુ છે। આ ટીન અને લેડ છે ને બેટા, એના કરતાં સોલ્ડરનું ગલન બિંદુ નીચું છે, એટલે આનો ઉપયોગ છે ને, સોલ્ડરનો ઉપયોગ એ સામાન્ય રીતે તારને જોડવા સોલ્ડરિંગમાં વપરાય છે। બરાબર, આટલા ઉદાહરણ આપીને પછી આપણે મિશ્રધાતુ વિશેની ટૂંક નોંધ પૂરી કરવાની। ફરી એકવાર મિશ્રધાતુ વિશે ટૂંક નોંધ લખો, તો લખવાનું કે મિશ્રધાતુ બનાવવાથી ધાતુના મૂળભૂત ઇચ્છિત ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર કરી શકાય છે, જેમ કે લોખંડ છે શુદ્ધ સ્વરૂપે ના મરે, નરમ છે ગરમ છે, પણ જો એમાં લોખંડ અથવા તો ક્રોમિયમ નિકલ ઉમેરવાથી સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ બને, જે સખત છે અને વળી પાછી એ કાટ અવરોધક પણ છે, બરાબર? બીજી વાત, ધાતુમાં આમ ધાતુમાં અન્ય ધાતુ ઉમેરવાથી તેના ગુણધર્મોમાં ફેરફાર કરીને પછી જે ધાતુ મળે એને મિશ્ર ધાતુ કહેવાય। આમ મિશ્ર ધાતુ એ ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે। મિશ્ર ધાતુ બનાવવા માટે ધાતુને પીગારી એમાં ધાતુ કે અધાતુ ઉમેરવામાં આવે, ત્યાર પછી એને ઓરડાના તાપમાને ઠંડુ પડી દેવામાં આવે, તો આપણને મિશ્ર ધાતુ મળે। મિશ્ર ધાતુઓમાં જો એક મિશ્ર ધાતુ તરીકે મર્ક્યુરી હોય તો એને એમાલગમ કહેવાય, દાખલા તરીકે ZnHg ઝીંક એમાલગમ। પછી મિશ્ર ધાતુઓના ગલન બિંદુ અને વાહકતા ધાતુ કરતાં ઓછી હોય, ઉદાહરણ આપ્યું આપણે, કોપરનું ઉદાહરણ આપ્યું, પિત્તર બ્રાન્ચ બ્રોન્ઝ, બરાબર, બ્રોન્ઝ નું ઉદાહરણ આપ્યું, અને ત્યાર પછી સોલ્ડરનું ઉદાહરણ આપ્યું, એનું ગલન બિંદુ ટીન અને લેડ કરતાં નીચું છે માટે સોલ્ડરિંગમાં વપરાય છે। આમ કરીને બેટા આ પાઠ આપણે પૂરો કરવાનો છે। પાઠમાં આજના દિવસના જે અગત્યના પ્રશ્નોની જે ચર્ચા કરી એ કયા કયા પ્રશ્નોની ચર્ચા કરી છે બેટા? તો સૌથી પહેલાં
આ પાઠમાં જે ચર્ચા કરી એમાં પહેલો પ્રશ્ન બેટા મધ્યમ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ, નીચી સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ ભણ્યા, બરાબર. ત્યાર પછી પેલું ધાતુના શુદ્ધિકરણની નીચી નહીં બેટા ઊંચી સક્રિય ધાતુઓનું, પછી ધાતુના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનીય પદ્ધતિની ચર્ચા કરી, પછી આપણે શું કર્યું બેટા સારણના ઉદાહરણ અને એના અટકાવવાના ઉપાયોની ચર્ચા કરી, અને છેલ્લે આ પાઠનો ખૂબ જ અગત્યનો સવાલ મિશ્ર ધાતુ વિશે ટૂંક નોંધ કરી, બરાબર. આજના દિવસના આ પોઈન્ટ્સ ટુ રિમેમ્બર છે, ક્લિયર બેટા. તો આટલી વસ્તુઓ બેટા શું કરવાની છે, તમારે તૈયાર કરવાની છે, બરાબર. સમગ્ર પાઠનું પુનરાવર્તન હવે પછી આપણે મળીશું ત્યારે કરીશું, બરાબર. પણ ખૂબ જ બારીકાઈથી આ વિડીયો લેક્ચરનો અભ્યાસ કરવાનો, ઓકે બેટા. હવે પછી આપણે નવા પાઠની ચર્ચા કરીશું. બાય બેટા, આવજો અને આટલી વસ્તુઓ તૈયાર કરજો.